પૂણા ગામ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલા મનપાના કર્મચારીઓ પર કાઉન્સિલર સોનલ દેસાઇએ ઉપરા છાપરી તમાચા ઝીકી દેતા મામલો તંગ બન્યો હતો કોર્પોરેટરની ઉશ્કેરણીથી લારીવાળાઓએ પણ હુમલો કરતા બે કર્મચારીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કોર્પોરેટર દ્વારા સર્જવામાં આવેલા બખેડાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે સુરતના પુના વિસ્તારમાં યોગી ચોક નજીક મહાલક્ષ્મી માર્કેટ સામે ગજાનંદ સોસાયટી બાર કિરણ ચોકમાં મનપાના દબાણ ખાતા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રોડ પર લારીઓ ઊભી રહેતા ચક્કાજામ સર્જાયો હતો શાકભાજી વિક્રેતાઓ સામે ફરિયાદ ઉઠી હતી જેના ભાગરૂપે મનપાના કર્મચારીઓ દબાણ હટાવવા પહોંચ્યા હતા મનપાના કર્મચારી પ્રતિક પટેલ તેમજ મહેન્દ્ર પાટીલને દબાણ હટાવતા પહેલા જ મહિલા કાઉન્સેલર સોનલ દેસાઈએ કોલર પકડી માર માર્યો હતો નગર સેવિકા સોનલ દેસાઈના આ વર્તનને કારણે મનપાનો સ્ટાફ ગયો હતો મહિલા કાઉન્સિલરે માર મારતા લારીવાળા હતા લારીવાળા ગેલમાં આવી જઈને રકજક દરમિયાન ટોળાએ મનપાના કર્મચારીઓના માથા અને કમરના ભાગે ઈજા પહોંચાડી હતી જેથી તેને સારવાર માટે સિમેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા કેમેરામેન મુકેશ ગુરાવ સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યુઝ સુરત